જોઈએ જાદુઈ ષટકોણ તો આપેલ ષટકોણમાં સંખ્યાઓની પેટર્ન જુઓ તેની દરેક બાજુ ઉપર બે વર્તુળ તથા એક ચોરસ ખાનો છે ચલો આપણને આ ષટકોણ આપવામાં આવ્યું છે તો તમે જોઈ શકો કે એક ચોરસ એની આજુબાજુ શું છે વર્તુળ છે તે જ પ્રમાણે એક ચોરસ એની આજુબાજુ શું છે વર્તુળ છે તો આખા ષટકોણની તો તમે જોઈ શકો કે એક ચોરસ વર્તુળ એક ચોરસ વર્તુળ એક ચોરસ વર્તુળ એ ટાઈપની પેટર્ન આપણને આપવામાં આવી છે હવે તમે નિયમ માટે છે કે દરેક ચોરસ ખાનામાં તમને જે સંખ્યા મળે છે તે ખાનાની બંને બાજુના વર્તુળમાં આપેલ સંખ્યાઓનો ગુણાકાર છે ચલો એમ કહેવા માંગે છે કે આપણને જે ચોરસની અંદર સંખ્યા આપવામાં આવી છે તો એ સંખ્યા આજે આપણને વર્તુળમાં આપેલ સંખ્યા જે છે તેનો ગુણાકાર કરીશું તો આપણને ચોરસમાં આપેલ સંખ્યા મળશે તો આપણે જોઈએ કે 14 ગુણ્યા 7 કરીશું તો આપણને મળશે 98 રાઈટ એ પ્રમાણે કહેવા માંગે છે કે હવે આપણે વર્તુળની અંદર આપેલ સંખ્યા 10 અને 7નો ગુણાકાર કરીએ તો આપણને ચોરસમાં આપેલ સંખ્યા 70 મળે છે તો આપણે આ જ પ્રમાણે બીજા સર્કલ ષટકોણ પૂરા કરવાના છે ચલો 5 × 13 આપણને મળે છે 65 અહીંયા જોઈ લીધું 13 × 5 આપણને મળશે 65 ચોરસમાં આપેલ સંખ્યા હવે 70 છે જે આપણને અહીં દેખાય છે તો એની આજુબાજુ વર્તુળમાં કઈ સંખ્યા આપી છે 7 અને 10 તો આપણે અહીં લખીએ 7 અને 10 માટે આપણને અહીંયા મળી જાય છે કે 7 × 10 આપણને સંખ્યા કઈ મળી 70 મળે છે ચલો તો હવે આપણે એ પ્રમાણે ઉદાહરણ જોઈએ કે નીચે આપેલ ષટકોણને પૂર્ણ કરવા માટે ઉપર મુજબના જ નિયમનો ઉપયોગ કરો કયો નિયમ છે કે આપણને વર્તુળમાં આપેલ સંખ્યાનો આપણે ગુણાકાર કરવાનો છે જેથી આપણને ચોરસમાં આપેલ સંખ્યા મળશે તો આપણે સૌપ્રથમ શરૂઆત કરીએ અહીંયાથી કે વર્તુળમાં આપેલ સંખ્યાનો ગુણાકાર કરીશું 11 × 9 તો એની અંદર જે સંખ્યા આપણને જવાબ મળે તે આપણે શેમાં લખવાની ચોરસમાં તો 11 × 9 તો આપણને મળશે 11 × 9 = 99 રાઈટ હવે અહીં 108 છે અને અહીં 9 છે ત્યારબાદ અહીં આપણે આ જોઈએ 11 અને 6 તો આ વર્તુળનો આપણે ગુણાકાર કરીએ તો આપણને ચોરસમાં આપેલ સંખ્યા મળે તો 11 × 6 = 66 તો માટે આપણને આ વર્તુળ પણ કમ્પ્લીટ થઈ ગયું ત્યારબાદ જોઈએ 17 × 6 તો તમને ઘડિયા આવડતા હશે તો જ તમે સર્કલ એકદમ ઝડપથી કમ્પ્લીટ કરી શકશો ચલો તો 17 × 6 આપણે કરશું 17 × 6 = 102 તો માટે અહીં આપણો જવાબ આવશે 102 ચલો તે જ પ્રમાણે આ બે સર્કલનો ગુણાકાર કરીને જવાબ અહીંયા આવશે તો 17 × 7 થશે 119 બરાબર હવે તમે જોઈ શકો કે આ બે તો ખાલી છે અને અહીંયા સર્કલની અંદર કોઈ સંખ્યા નથી તો હવે આપણને અહીંયા સંખ્યા આપી દીધી છે તો 9 × એવી સંખ્યા કરશું કે જેનો જવાબ આપણને 108 મળે તો હવે આપણને જો જ્યારે પણ એક સર્કલ અને એક ચોરસની સંખ્યા આપી હોય તો ચોરસની સંખ્યાને આપણે આ સંખ્યા વડે ભાગાકાર કરી દઈશું તો હવે આપણે ભાગાકાર કરીએ 108/9 તો 9 × 1 = 9 10 માંથી 9 જશે તો વધશે 1 અને ઉપરથી આપણે ઉટાડ્યા 8 તો 9 × 2 = 18 તો આપણો જવાબ કેટલો આવ્યો 12 માટે આપણે અહીં લખીશું કે 12 તો હવે તમે ગુણાકાર કરો 12 × 9 = 108 મળી ગયા રાઈટ હવે 12 × 7 કરો જે જવાબ આવશે તે આપણો અહીંયા તો 12 × 7 = 84 તો તમે જોઈ શકો છો કે આપણું જે ષટકોણ જે છે તે એકદમ કમ્પ્લીટ થઈ ગયું કેવી રીતે નિયમ કે વર્તુળની આપેલ સંખ્યાનો ગુણાકાર કરવાનો જે જવાબ મળે તે આપણે ચોરસમાં લખવાનો એટલે આપણું સર્કલ કમ્પ્લીટ હવે તે જ નિયમનો ઉપયોગ કરીને આપણે બીજું ષટકોણ જોઈએ હવે અહીં આપણને શું આપવામાં આવ્યું છે આગળ જોયું તે જ પ્રમાણે એક સંખ્યા આપણને વર્તુળની છે પણ બીજી સંખ્યા વર્તુળની નથી ને ચોરસમાં આપી છે માટે આપણે એ જ વસ્તુ અહીં કરીએ કે 104/8 તો આપણને બનશે 8 × 1 = 8 વધશે 2 અને ઉપરથી ઉટાડ્યા 4 તો 8 × 4 = 24 રાઈટ માટે આપણને એક સંખ્યા મળી ગઈ 13 જે આપણે અહીં લખીશું રાઈટ
હવે અહીં તમે જોઈ શકો કે વર્તુળની સંખ્યા છે એટલે આપણે ચોરસ માં ડાયરેક્ટ ગુણાકાર કરીને લખીએ તો 8 8 64. હવે અહીં 64 છે અને અહીં 4 છે, અહીંયા કોઈ પણ સંખ્યા નથી. ચલો તો હવે આપણે 64 ને પણ ભાગાકાર કરીએ 4 વડે. તો 4 એકા 4 તો 2 અને અહીં આવશે 4. તો 4 છંગ 24 માટે આપણે અહીં સંખ્યા લખીશું 16. રાઈટ, મળી ગઈ સંખ્યા કે 16 4 64. હવે અહીંયા સંખ્યા પૂર્ણ કરવા માટે આ બે વર્તુળની સંખ્યાનો ગુણાકાર કરીએ તો 16 × 8 કરીશું તો આપણને મળશે 128. આ ગુણાકાર તમને ઘડિયા આવડતા હશે તો તમે એકદમ ઝડપથી કરી શકશો. ચલો હવે આપણને બે સંખ્યા આજ બાકી છે. ઓલરેડી અહીંયા આપણને 13 આપવામાં આવ્યું છે, અહીંયા 78 છે. તો 13 ને એવી કયા સંખ્યા સાથે ગુણાકાર કરશો તો આપણને 78 મળશે? તો આપણને ઘડીઓ 13 નો આવરે છે તો 13 6 78 થશે, જે આપણે અહીં લખી છે. હવે આપણે આવી સંખ્યાનો ગુણાકાર કરીએ તો 6 6 થશે 24. તો વિદ્યાર્થી મિત્રો, અહીં જાદુ ષટકોણ પણ આપણું કમ્પ્લીટ થાય છે. તો તમારે આ બે ષટકોણ તમારા નોટબુકની અંદર લખવાના રહેશે. થેન્ક યુ.